નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી. હું છું આપની સાથે દિવલ. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદની અંદર શહેરમાં બે દિવસમાં 4 હત્યાના બનાવ સામે આવ્યા. દાણી લીમડા, નવરંગપુરા, વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાના બનાવ સામે આવ્યા. મોટા ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈની હત્યા કરવામાં આવી તો ઠક્કરનગરના કેવડાજીના ચાલીમાં આ બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારીને હત્યા કરી. રોહિત, વિશાલ અને અજય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 દિવસની અંદર 4 હત્યાના બનાવો સામે આવ્યા. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ કારણોસર હત્યા કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે કે જેની અંદર મોટા ભાઈની બબાની અંદર નાનો ભાઈ વચ્ચે પડતા તેની હત્યા કરવામાં આવી. રોહિત, વિશાલ અને અજય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસની તપાસ ચાલુ છે. શહેરમાં બે દિવસમાં 4 હત્યાના બનાવો સામે આવ્યા છે. દાણી લીમડા, નવરંગપુરા, વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. બે જ દિવસની અંદર 4 હત્યાના બનાવો. મોટા ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈની હત્યા કરવામાં આવી છે, ત્યારે ઠક્કરનગરના કેવડાજીની ચાલીમાં આ બનાવ બન્યો છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારોની અંદર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સતત ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તેવી આ ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસની અંદર સતત 4 હત્યાના બનાવો. આ પહેલા સુરતની અંદર પણ આ સિલસિલો યથાવત હતો, ત્યારે ફરીથી હવે અમદાવાદની અંદર પણ આ સિલસિલો શરૂ થઈ ગયો છે કે બે દિવસની અંદર 4 હત્યાના બનાવો સામે આવ્યા છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી રહી છે તેને લઈને પણ પોલીસ તપાસ શરૂ કરી રહી છે. સાથે જ હત્યારાઓની પણ તપાસ ચાલુ છે. તો સાળંગપુર પોલીસ, દાણી લીમડા પોલીસ, નવરંગપુરા પોલીસ અત્યારે સતર્ક મોડમાં જોવા મળી રહી છે. વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઈનથી જોડાયા છે. જી ભાવેશ, અમદાવાદની અંદર છેલ્લા બે દિવસમાં 4 હત્યાના બનાવો સામે આવ્યા, શું વિગતો? અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગુનેગારો સક્રિય થઈ ગયા હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે. વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં 4 હત્યાની ઘટનાઓ સામે આવી, જેમાં સૌથી પહેલા દાણી લીમડામાં હત્યા થઈ અને તે જ રાત્રે નવરંગપુરામાં હત્યા થઈ અને ગઈકાલે વસ્ત્રાપુરમાં અથડામણ મામલે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી અને કૃષ્ણનગર વિસ્તારમાં સાંજના સમયે વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. એટલે કે 4 જેટલી હત્યાઓ બે દિવસમાં થતા શહેરભરમાં ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. જોકે આ મામલે આરોપીની ધરપકડ માટેની તજવીજ કૃષ્ણનગર પોલીસે શરૂ કરી છે. જી ભાવેશ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.